हेलो स्टूडेंट्स, वेलकम टू एवी एजुकेशनल चैनल। आज आपणे धोरण 11 12 માં ઇંગ્લિશ ગ્રામર અગાઉ આપણે જે એક્ટિવ પેસિવ ના પોઈન્ટ્સ શીખી ગયા છીએ, આજે તેની એક્સરસાઇઝિસ ની ચર્ચા કરીશું, જેમાં લેક્ચર 1 ઓ ડુ એઝ ડિરેક્ટેડ। હવે અહીં ડુ એઝ ડિરેક્ટેડ માં પરીક્ષામાં તમને બે પેરેગ્રાફ પૂછાય છે। એક પેરેગ્રાફમાં તમારે વોઇસ ચેન્જ કરવાનું હોય છે, બીજા પેરેગ્રાફમાં ટેન્સ ચેન્જ કરવાનું હોય છે। તો અહીં એક્ટિવ પેસિવના પેરેગ્રાફ્સ આપેલા છે। સૌ પ્રથમ એવા પેરેગ્રાફ તૈયાર કરેલા છે કે જે પેરેગ્રાફ એક જ ટેન્સમાં હોય, જેથી કરી અને તમારે પ્રેક્ટિસ થાય। પછી એવા પેરેગ્રાફ આવશે કે જેમાં એક કરતા વધારે ટેન્સના વાક્યો આપેલા હોય। જોઈએ પેરેગ્રાફ પહેલો। મિસ્ટર પટેલ વિઝિટ્સ અ માર્કેટ એવરી ડે, હી બાયઝ વેજીટેબલ્સ એવરી ડે, હી ડઝ નોટ મીટ હિઝ ફ્રેન્ડ ઇન ધ માર્કેટ, ડઝ હી વિઝિટ ધ ટેમ્પલ ઇન ધ વે। નીચે આપેલું છે, સ્ટાર્ટ લાઈક ધીસ અ માર્કેટ ઇઝ ડોટ ડોટ। તો પરીક્ષામાં સ્ટાર્ટ લાઈક ધીસ પછી જે શબ્દો આપેલા હોય એના આધારે તમારે નક્કી કરવાનું છે કે આ પેરેગ્રાફમાં વોઇસ ચેન્જ કરવાનું છે કે આ પેરેગ્રાફમાં ટેન્સ ચેન્જ કરવાનું છે। હવે જો ટેન્સ ચેન્જ કરવાનું હોય તો પેરેગ્રાફમાં પહેલા વાક્યમાં જે કરતા આપેલો હોય, અહીંયા સ્ટાર્ટ લાઈક ધીસ પછી જે વાક્ય શરૂ થતું હોય એ જ કરતાથી શરૂ થતું હોય, પણ અહીંયા અ માર્કેટથી વાક્ય શરૂ થાય છે, મીન્સ કે કર્મથી વાક્ય શરૂ થયું। હવે કર્મથી વાક્ય શરૂ થાય એટલે સીધી જ વાત છે કે સ્પષ્ટ થઈ ગયું કે આ પેરેગ્રાફને પેસિવ વોઇસમાં બદલવાનું છે, કારણ કે પેસિવ ના વાક્યની શરૂઆત, પેસિવ વોઇસના વાક્યની શરૂઆત હંમેશા કર્મથી થાય। જોઈએ આનો જવાબ। હવે અગાઉ આ દરેક ટેન્સ તમે શીખી ગયા છો, આ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો પેરેગ્રાફ છે, સાદા વર્તમાન કાળનો પેરેગ્રાફ છે। અહીંયા કુલ ચાર વાક્યો આપેલા છે, પેલા બે વાક્યો વિધાન વાક્યો છે, ત્રીજું વાક્ય નકાર વાક્ય છે અને છેલ્લું વાક્ય ઇન્ટ્રોગેટિવ મીન્સ કે પ્રશ્નાર્થ વાક્ય છે। તો હવે આ વાક્યોને પેસિવમાં બદલવા માટે તમે એક્ટિવ પેસિવમાં જે વાક્ય રચનાઓ શીખ્યા છો એને તમારે યાદ કરવી પડે કે ભાઈ સાદા વર્તમાન કાળના વિધાન વાક્યની પેસિવ વોઇસની વાક્ય રચના શું હતી। તો કે ભાઈ સૌથી પહેલા કર્મ આવે, પછી ટુ બી એટલે કે એમિઝાર, ત્રણ માંથી કર્મ મુજબ જે લાગુ પડતું હોય તે, પછી વી થ્રી, પછી બાય, કરતા, અન્ય શબ્દો। અહીંયા તમે જવાબ જોઈ શકો, એ મુજબ જ જવાબ આવ્યો। સૌથી પહેલા કર્મ તો અ માર્કેટ, પછી ટુ બી એમિઝાર, ત્રણ માંથી એક તો ઇઝ, કારણ કે અ માર્કેટ સિંગ્યુલર છે। વી થ્રી તો વિઝિટમાં મૂળ રૂપ છે, એનું વિઝિટેડ, બાય, કરતા, મિસ્ટર પટેલ નાવું છે એટલે એમાં કઈ ફેરફાર નહીં થાય, અન્ય શબ્દો એવરી ડે। હવે અહીંયા જે વાક્ય આપ્યું છે એમાં સૌથી પહેલા એસ એક્ટિવ વોઇસની રચના આવી હતી કે સબ્જેક્ટ, તો મિસ્ટર પટેલ ઈ સબ્જેક્ટ છે, પછી વી વન તો વિઝિટ્સ ઈ વી વન એટલે કે મૂળ રૂપ છે, પછી કર્મ અ માર્કેટ, અન્ય શબ્દો એવરી ડે, અને એને પેસિવમાં બદલાવ્યું એટલે વાક્ય રચનામાં આવો ફેરફાર થયો, કર્મ ટુ બી એટલે કે એમિઝાર, ત્રણ માંથી એક, વિઝિટેડ, બાય, મિસ્ટર પટેલ, કરતા અને એવરી ડે, અન્ય શબ્દો છે। એવી જ રીતે બીજું વાક્ય, એ પણ વિધાન વાક્ય છે એટલે એમાં સૌથી પહેલા કર્મ તો વેજીટેબલ્સ, આ કર્મ છે ઓબ્જેક્ટ, તો જવાબની શરૂઆત વેજીટેબલ્સ થી થાય, તો વેજીટેબલ્સ, પછી ટુ બી તો વેજીટેબલ્સ પ્લુરલ બહુવચન છે એટલે આર, વી થ્રી મૂળરૂપમાં બાય આપ્યું છે એનું વી થ્રી બોટ, ત્યાર પછી બી વાય, બાય ઉમેર્યું, ત્યાર પછી કરતા
तो ही आपेलो छे, कर्ता विभक्ति एटले एनी अहींया कर्म विभक्ति मूकवी पड़े, तो ही नु हिम अन्य शब्दो एवरी ने। त्रीजो वाक्य नकार वाक्य छे। हवे सादा वर्तमान कालना नकार अने प्रश्नार्थ वाक्य में सहायकारक क्रियापद डू के डज आपेलू होय, एने आपणे पेसिव में बदलीए त्यारे ई डू के डज निकली जशे अने एना बदले टू बी ना क्रियापद नो उपयोग थशे। तो ही डज नॉट मीट हिज फ्रेंड इन द मार्केट। तो हवे नकार वाक्य ने पेसिव में बदलवो होय तो एनी वाक्य रचना हकार वाक्य जेवी ज छे। हकार वाक्य में जे तमे टू बी नो क्रियापद मूको एना पछी नॉट मूकी दियो एटले नकार वाक्य नी पेसिव वॉइस नी रचना थई गई। तो सौथी पहला कर्म, तो हिज फ्रेंड, पछी टू बी हिज, पछी नॉट, वी थ्री तो मीट नु वी थ्री मेट, पछी बाय, करता ही नु हिम अने अन्य शब्दो इन द मार्केट। छेलू वाक्य डज ही विजिट द टेम्पल इन द वे। हवे अहींया डज ना बदले आपणे टू बी नु क्रियापद मूकवानुं थशे, पण यहाँ टू बी नु क्रियापद मूकता पहेला कर्म तपासी लेवो एटले आपणने खबर पड़े कि एम इज आर त्रण माथी क्यों मूकवो। तो हवे आ वाक्यमां कर्म छे ऑब्जेक्ट ध टेम्पल, सिंग्युलर एक वचन एटले अहींया आवशे इज। तो सौथी पहेला टू बी नु क्रियापद इज, पछी कर्म ध टेम्पल, वी थ्री એટલે કે ભૂત કૃદંત તો વિઝિટેડ, પછી બાય, કરતા હિમ, અન્ય શબ્દો ઇન ધ વે, કારણ કે પ્રશ્નાર્થ વાક્યની પેસિવ રચના આવી થાય તો સૌથી પહેલા ટુ બી, પછી કર્મ, પછી વી થ્રી, બાય, કરતા, અન્ય શબ્દો, એ મુજબ જ અહીંયા શબ્દો આવ્યા તમે જોઈ લો। વાક્ય રચના પ્રમાણે જ છેલ્લા વાક્યમાં બધા શબ્દો આપેલા છે। तो आ रीते सादा वर्तमान कालना पेरेग्राफ ने तमे जे वाक्य रचना सीख्या छो ने याद राखी सरळताथी आ रीते तमे पेसिव मां बदली सको। बीजो पेरेग्राफ, रोहन बोट अ न्यू कार लास्ट वीक, ही डीड नॉट सेल हिज ओल्ड कार, ही गोट प्रमोशन इन हिज ऑफिस, Did he buy some ornaments also? આ પેરેગ્રાફ સાદા ભૂતકાળમાં છે। હવે જેવી રીતે સાદા વર્તમાનકાળમાં નકાર અને પ્રશ્નાર્થ વાક્યમાં ડુ ડઝ સહાયકારક ક્રિયાપદ આવતું હતું, એવી જ રીતે અહીં સાદા ભૂતકાળમાં ડીડ આવશે અને એને આપણે પેસિવમાં બદલશું ત્યારે એ ડીડ નીકળી જશે। જોઈએ એનો જવાબ। तो स्टार्ट लाइक धीस पछी आप्यु छे अ न्यू कार वोज, एटले के कर्म थी वाक्य नी शुरुआत थई एटले वोज चेन्ज। जोईए आनो जवाब। हवे सादा भूतकाळना एक्टिव वोइसना विधान वाक्य पेसिवमां बदलवुं होय तो एनी वाक्य रचना याद करो। सौथी पहेला कर्म, तो अहींया कर्म आपेलुं छे अ न्यू कार, पछी टू बी नुं क्रियापद वोज अथवा वेर, એક વચન હોય તો વોઝ મૂકવાનું, બહુ વચન હોય તો વેર। હવે અ ન્યુ કાર સિંગ્યુલર એક વચન છે એટલે વોઝ, પછી વી થ્રી તો વા વી ટુ આપ્યું છે બોટ, પણ એનું વી થ્રી બોટ જ થાય એટલે અહીં બોટનું બોટ એમ, પછી બાય, પછી કરતા તો ત્યાં કરતા છે રોહન એટલે નામનું નામ એમ નામ, પછી અન્ય શબ્દો તો લાસ્ટ વીક એ અન્ય શબ્દો, અન્ય શબ્દોમાં ક્યાંય કોઈ પ્રકારનો ફેરફાર થશે નહીં, તો અ ન્યુ કાર વોઝ બોટ બાય રોહન લાસ્ટ વીક। યાતે જે તમે વાક્ય રચના શીખ્યા હતા એ મુજબ આ જવાબ આપેલો છે। બીજું વાક્ય, તો બીજું વાક્ય નકાર વાક્ય છે। હવે નકાર અને પ્રશ્નાર્થ વાક્યમાં ડીડનો ઉપયોગ થયો હોય એટલે અહીંયા વી ટુ નહીં આપ્યું હોય, વી વન આપ્યું હશે, એટલે કે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ નહીં હોય, મૂળ રૂપ હશે। પણ આપણે તો પેસિવમાં વી થ્રી એટલે કે ભૂત કૃદંત જ મૂકવાનું છે। તો હવે એમાંથી સૌથી પહેલા કર્મ મૂકો, તો હિઝ ઓલ્ડ કાર આ કર્મ છે એટલે સૌથી પહેલા હિઝ ઓલ્ડ કાર જવાબમાં આપેલો છે, સિંગ્યુલર નામ છે એટલે વોઝ, પછી નોટ ઉમેરવાનું કારણ કે વાક્ય નકાર છે, જો આ ડીડ હતું એ ડીડ નીકળી ગયું એના બદલે વોઝ થઈ ગયું,
પછી નોટ, નોટ પછી ભૂત ક્રોધન, તો આ મૂળ રૂપ આપ્યું છે સેલ, એનું ભૂત ક્રોધન તો સોલ્ટ. પછી બાય ઉમેરવાનું કરતા, હી આપેલું છે એટલે એની કર્મ વિભક્તિ હિમ, આમાં અન્ય શબ્દો નથી. હી ગોટ પ્રમોશન ઇન હિઝ ઓફિસ, ફરીથી વિધાન વાક્ય આવ્યું. સૌથી પહેલા કર્મ, પ્રમોશન એક વચનનું નામ છે એટલે વોઝ. ગોટ વી ટુ વી થ્રી પણ એનું ગોટ જ થાય એટલે ગોટ નું ગોટ એમ. ત્યાર પછી બાય કરતા, હી નું હિમ, અન્ય શબ્દો ઇન ધ ઓફિસ. ચોથું વાક્ય, હવે ચોથું વાક્ય પ્રશ્નાર્થ છે એટલે એના જવાબની શરૂઆત વોઝ કે વેરથી થાય. એટલે આગળ મેં કીધું હતું એમ કે પ્રશ્ન વાક્ય જે છે સાદા વર્તમાન કાળમાં, સાદા ભૂતકાળ, એમાં પેલા કર્મ તપાસી લેવાય એટલે આપણને ખબર પડે કે આપણે ટુ બી નું ક્રિયાપદ એક વચનનું મૂકવું કે બહુવચન. તો અહીંયા કર્મ છે સમ ઓર્નામેન્ટ્સ, બહુવચન છે એટલે અહીંયા વેરથી શરૂઆત થઈ. જુઓ જવાબની, સૌથી પહેલા વેર, પછી કર્મ સમ ઓર્નામેન્ટ્સ, પછી બાય નું વી થ્રી બોટ, પછી બી વાય બાય, અને હી નું હિમ થઈ ગયું. તો આ રીતે સાદા ભૂતકાળના વાક્યોને પેસિવમાં બદલી શકાય. ત્યાર પછી ત્રીજો પેરેગ્રાફ સાદા ભવિષ્યકાળમાં આપ્યો છે એટલે કે સિમ્પલ ફ્યુચર ટેન્સ અંગ્રેજીમાં. ધ ચિલ્ડ્રન વિલ વિઝિટ ધ ફેર ટુમોરો, ધે વિલ એન્જોય ધ ફેર, ધે વિલ નોટ લાઈક ધ રાઇડ્સ, વિલ ધે ઇટ જંક ફૂડ ઇન ધ ફેર. સ્ટાર્ટ લાઈક ધીસમાં આપ્યું છે ધ ફેર વિલ બી. હવે અહીંયા કર્મ પછી તમે જે શેલ કે વિલ મૂકો એના પછી બી ઉમેરવાનું આવશે. જોઈએ એનો જવાબ. તો સૌથી પહેલા કર્મ મૂક્યું ધ ફેર, પછી એની સાથે શેલ કે વિલ જે આવતું હોય એ મૂકવાનું. તો મોટા ભાગના વાક્યોમાં કર્મ તરીકે હંમેશા નાઉન આવે એટલે કે કોઈ નામ આવતું હોય એટલે એમની સાથે વિલ જ આવે. જો આઈ કે વી હોય તો જ એમની સાથે શેલનો ઉપયોગ થાય. આઈ ને વીની સાથે પણ વિલનો ઉપયોગ થઈ શકે એટલે તમે દરેક જગ્યાએ વિલ મૂકી દો તો તમારો જવાબ ખોટો ન પડે. એટલે ધ ફેર પછી વિલ, પછી બી ઉમેરવાનું એટલે બી, પછી ભૂત ક્રોધન તો આ વિઝિટ આપ્યું છે એનું વિઝિટેડ, પછી બાય કરતા ધ ચિલ્ડ્રન, અન્ય શબ્દો ટુમોરો. હવે તમે વિધાન વાક્યની પેસિવ વોઇસની વાક્ય રચના યાદ કરો. સૌથી પહેલા અહીંયા આવતું હતું કર્મ, તો ધ ફેર કર્મ, પછી વિલ બી તો વિલ બી, વી થ્રી વિઝિટેડ, બાય તો બાય, કરતા ધ ચિલ્ડ્રન, અન્ય શબ્દો ટુમોરો. બીજું વાક્ય ધે વિલ એન્જોય ધ ફેર, આ પણ વિધાન વાક્ય છે. તો એમાં સૌથી પહેલા કર્મ તો ધ ફેર આવ્યું, પછી વિલ તો વિલ, બી ઉમેર્યું, એન્જોય નું ભૂત ક્રોધંત એન્જોય, પછી બાય ઉમેર્યું, અને કરતા ધ્યેયનું થઈ ગયું ધેમ, કર્મ વિભક્તિ. ત્રીજું વાક્ય ધે વિલ નોટ લાઈક ધ રાઇટ્સ, હવે નકાર વાક્ય છે તો એક નોટનો ઉમેરો થશે. બાકી વિધાન વાક્ય મુજબ જ શબ્દો મૂકવાના. સૌથી પહેલા કર્મ તો ધ રાઇટ્સ, પછી વિલ, હવે નકાર વાક્ય છે એટલે વિલ પછી બી નહીં મૂકવાનું પણ વિલ પછી નોટ મૂકવાનું પછી બી મૂકવાનું. જો અહીંયા વિલ નોટ બી મૂક્યું છે. પછી લાઈક નું ભૂત ક્રોધંત લાઈક્ડ, પછી બાય કરતા ધ્યેયનું ધેમ. ત્રીજું વાક્ય વિલ ધે ઈટ જંક ફૂડ ઇન ધ ફેર, હવે અહીંયા તો આપણે વિલ જ મૂકી દેવાનું છે. કર્મ તપાસો કે ન તપાસો વિલ જ આવશે. તો સૌથી પહેલા વિલ, પછી કર્મ, તો કર્મ છે જંક ફૂડ એટલે અહીંયા જંક ફૂડ આપ્યું, પછી બી ઉમેરવાનું. હવે અહીંયા પણ વિલ પછી સીધું બી નથી મૂકવાનું પણ વિલ પછી કર્મ મૂકી અને પછી બી મૂકવાનું પ્રશ્ન વાક્યમાં. નકાર વાક્યમાં વિલ પછી નોટ મૂકવાનું અને પછી બી મૂકવાનું. આ વાક્ય રચનામાં પણ આપણે શીખવાડેલું છે. તો વિલ જંક ફૂડ, બી ઈટનું ભૂત ક્રોધન ઈટન, બાય કરતા ધ્યેયનું ધેમ, અન્ય શબ્દો ઇન ધ ફેર, અને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. તો આ રીતે સાદા ભવિષ્યકાળના પેરેગ્રાફને પેસિવમાં બદલી શકાય. ચોથો પેરેગ્રાફ ધે આર પ્લેઇંગ ફૂટબોલ નાવ, ધે આર મેકિંગ ગોલ્સ, ધે આર નોટ જીટિંગ ધ રાઇવલ ટીમ, આર ધે વિનિંગ ધ મેચ. ચાલુ વર્તમાન કાળનો પેરેગ્રાફ છે.
સ્ટાર્ટ લાઈક ધીસ માં આપ્યું છે ફૂટબોલ ઇઝ બીઈંગ ડોટ ડોટ ડોટ. જોઈએ આનો જવાબ. હવે ચાલુ વર્તમાન કાળની પેસિવ વોઇસની વાક્ય રચના યાદ કરો વિધાન વાક્ય. તો સૌથી પહેલા કર્મ, અહીંયા કર્મ આવ્યું ફૂટબોલ. પછી ટુ બી નું ક્રિયાપદ એમિઝાર. હવે અહીંયા વાક્યમાં ઓલરેડી તમને એમિઝાર માંથી એક આપ્યું હશે, પણ અહીંયા ઈનું ઈ નથી મૂકવાનું. અહીંયા પેલા તમે જે કર્મ મૂકો છો એ કર્મને અનુરૂપ ટુ બી નું ક્રિયાપદ મૂકવાનું. એમ ઇઝ આર ત્રણ માંથી જે લાગુ પડે તે. જો હવે અહીંયા વાક્યમાં ધ્યેય પછી આર આપ્યું છે, કારણ કે એ ધ્યેય પ્લુરલ છે, એટલે અહીંયા ફૂટબોલ તો કોઈ પણ રમતનું નામ હંમેશા સિંગ્યુલર જ હોય, એટલે અહીંયા આવ્યું ઇઝ. એટલે અહીંયા ટુ બી નું ક્રિયાપદ મૂકવામાં ખાસ ધ્યાન રાખવું. આપણે જે કર્મ મૂકીએ એ કર્મને અનુરૂપ ટુ બી નું ક્રિયાપદ મૂકવું એમ ઇઝ આર. ચાલુ ભૂતકાળ હોય તો વોઝ વેર. એક્ટિવ વોઇસના વાક્યમાં જે આપેલું હોય તે ટુ બી નું ક્રિયાપદ, એની સાથે આપણે કાંઈ લેવા દેવા નથી. આપણે કર્મ મુજબ ટુ બી નું ક્રિયાપદ મૂકવાનું છે. એટલે કર્મ ફૂટબોલ, પછી ટુ બી નું ક્રિયાપદ ઇઝ. પછી અહીંયા બીઈંગ શબ્દ ઉમેરવાનો આવશે. એટલે જો અહીંયા જવાબમાં ઇજ પછી બીઈંગ આપ્યું છે. ત્યાર પછી હવે અહીંયા જે ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ આપ્યું હોય એનું અહીંયા આપણે વી થ્રી મૂકવાનું છે. એટલે તમે આઈએનજી કાઢી નાખો એટલે પાછળ મૂળ રૂપ વધે. દાખલા તરીકે પ્લેઇંગ માંથી આઈએનજી કાઢી નાખો તો પ્લે વધ્યું. હવે પ્લે નું ભૂતકૃતાંત પ્લેડ, એટલે અહીંયા બીઈંગ પછી પ્લેડ મૂકવાનું. પછી બાય મૂકવાનું. પછી કરતા તો ધ્યેયનું ધેમ કર્મ વિભક્તિ. અન્ય શબ્દો નાવ. જવાબ ઠીક છે, કારણ કે વિધાન વાક્યની પેસિવની રચના પ્રમાણે અહીંયા શબ્દો આવ્યા સૌથી પહેલા કર્મ, પછી ટુ બી નું ક્રિયાપદ, બીઈંગ, વી થ્રી, બાય, કરતા અને અન્ય શબ્દો. બીજું વાક્ય એ પણ વિધાન વાક્ય જ છે. તો સૌથી પહેલા કર્મ ગોલ્સ. હવે ગોલ્સ એ પ્લુરલ નાઉન છે એટલે એની સાથે આવ્યું આર. પછી બીઈંગ ઉમેર્યું. પછી હવે મેકિંગ માંથી આઈએનજી કાઢી નાખો એટલે મૂળરૂપ વધે મેક. મેકનું ભૂતકૃતાંત મેઇડ. પછી બાય અને કરતા તો ધ્યેયનું ધેમ. આમાં અન્ય શબ્દો નથી. ત્રીજું વાક્ય ધે આર નોટ ચીટિંગ ધ રાઇવલ ટીમ. નકાર વાક્ય છે. તો વિધાન વાક્યની વાક્ય રચનામાં જ્યાં ટુ બી નું ક્રિયાપદ આવતું હોય એના પછી નોટ મૂકી દો એટલે એ નકારની પેસિવ વોઇસની વાક્ય રચના થઈ ગઈ. તો સૌથી પહેલા કર્મ ધ રાઇવલ ટીમ, આ કર્મ છે. એક વચનમાં છે એટલે ઇઝ. નકાર વાક્ય છે એટલે પછી નોટ. ચીટિંગનું આઈએનજી કાઢ નાખો એટલે પાછળ ચીટ વધ્યું તો ચીટેડ. પછી બાય ઉમેર્યું અને કરતા ધ્યેયનું મૂક્યું ધ્યાન. તો નકારની જે વાક્ય રચના છે એ સૌથી પહેલા કર્મ. જુઓ તમે ત્રીજા વાક્યમાં ઈ મુજબ જ જવાબ આપેલો છે. સૌથી પહેલા કર્મ, પછી ટુ બી નું ક્રિયાપદ, નોટ, બીઈંગ, વી થ્રી, બાય, કરતા, અન્ય શબ્દો. પણ અહીંયા અન્ય શબ્દો નથી એટલે કરતા આવ્યો ત્યાં જવાબ પૂરો થઈ ગયો. છેલ્લું વાક્ય આર ધે વિનિંગ ધ મેચ. હવે અહીંયા આપણે શરૂઆત જવાબની વાક્ય રચના પ્રમાણે ટુ બી ના ક્રિયાપદથી કરવાની થશે. પણ હવે ટુ બી નું ક્રિયાપદ મૂકતા પહેલા વાક્યમાં કર્મ તપાસી લેવો. હવે અહીંયા કર્મ છે ધ મેચ, એ સિંગ્યુલર નાઉન છે એટલે અહીંયા ટુ જવાબમાં ટુ બી નું ક્રિયાપદ આવશે સૌથી પહેલા ઇઝ. તો ઇઝ પછી કર્મ ધ મેચ, પછી બીઈંગ ઉમેરવાનું, પછી વી થ્રી તો વિનિંગ માંથી આઈએનજી કાઢી નાખો એટલે વિન વધ્યું તો વિનનું ભૂતકૃતાંત વોન, પછી બાય ઉમેર્યું અને ધ્યેયનું ધેમ, છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. તો આ રીતે ચાલુ વર્તમાન કાળના પેરેગ્રાફને પેસિવમાં બદલી શકાય. પછીનો પેરેગ્રાફ વી વેર વોચિંગ અ મૂવી ધેન વી વેર નોટ વોચિંગ ધ હોરર મૂવી, વી વેર વોચિંગ ધ કોમેડી મૂવી, વેર વી ડુઈંગ ધ રાઇટ થિંગ. સાદા સોરી ચાલુ ભૂતકાળમાં આ પેરેગ્રાફ આપેલો છે. હવે ચાલુ વર્તમાન કાળની જેમ જ ચાલુ ભૂતકાળના પેરેગ્રાફને પેસિવમાં બદલી શકાય. બંનેની વાક્ય રચના એક જ સરખી છે પણ એક શબ્દમાં ફેરફાર થાય. ચાલુ વર્તમાન કાળમાં ટુ બીના ક્રિયાપદ તરીકે એમિઝાર આવે,
ચાલુ ભૂતકાળમાં ટોબીના ક્રિયાપદ તરીકે રોજ વેરાવે. આ સિવાય બધું સરખું, ક્યાંય ફેરફાર નહીં. જોઈએ પેલું વાક્ય. વી વેર વોચિંગ અ મૂવી ધેન. હવે સ્ટાર્ટ લાઈક ધીસ માં આપ્યું છે અ મૂવી વોચ. જોઈ આપણે એનો જવાબ. વિધાન વાક્ય છે એટલે સૌથી પહેલા કર્મ, તો કર્મ આવ્યું અ મૂવી. પછી કર્મ મુજબ ટુ બી નું ક્રિયાપદ, વા વી વેર આપ્યું પણ અહીંયા કર્મ એક વચન માં છે એટલે વોજ આપ્યું. પછી બીઈંગ ઉમેર્યું. પછી ભૂતકૃત, તો વા ચાલુ વર્તમાન કાળમાં આપણે જે રીતે આઈએનજી કાઢી અને મૂળ રૂપનું ભૂતકૃદન મૂકતા હતા એમ જ અહીંયા આઈએનજી કાઢ નાખો એટલે વોચ વધ્યું, એનું ભૂતકૃદન વોચ. પછી બાય ઉમેરવાનું. પછી કરતા, તો કરતા છે વી, તો વીની કર્મ વિભક્તિ અસ થાય એટલે જવાબમાં અસ આવ્યું અને અન્ય શબ્દો ધેન. આ જવાબ થઈ ગયો. પેસિવ વોઇસની જે વાક્ય રચના છે ચાલુ ભૂતકાળની, એ મુજબ જ અહીં શબ્દો આવ્યા. જોજો તમે, સૌથી પહેલા કર્મ છે, પછી ટુ બી નું ક્રિયાપદ છે, પછી બીઈંગ છે, પછી વી થ્રી એટલે કે ભૂતકૃદંત છે, પછી બાય છે, કરતા છે અને અન્ય શબ્દો છે. હવે બીજું વાક્ય નકાર વાક્ય છે, વી વેર નોટ વોચિંગ ધ હોરર મૂવી. તો નકાર વાક્યમાં સૌથી પહેલા કર્મ મૂકવાનું, નકારને પેસિવમાં બદલવું ત્યારે, એટલે ધ હોરર મૂવી આ કર્મ છે. એની સાથે એક વચનનું નામ છે એટલે વોજ આપ્યું. વોજ પછી નોટ ઉમેરવાનું અને પછી બીઈંગ મૂકવાનું. બીઈંગ પછી વી થ્રી એટલે કે ભૂતકૃદન, તો અહીંયા પણ વોચ આઈએનજી કાઢ નાખો એટલે મૂળરૂપ વોચ છે તો એનું વોચ ધ. પછી બાય અને અસ, વીનું થઈ ગયું અસ, અહીંયા અન્ય શબ્દો નથી. ત્રીજું વાક્ય વી વેર વોચિંગ ધ કોમેડી મૂવી. વિધાન વાક્ય છે એટલે સૌથી પહેલા કર્મ આવ્યું ધ કોમેડી મૂવી, એની સાથે ટુ બી નું ક્રિયાપદ વોજ, કારણ કે એક વચનમાં છે ધ કોમેડી મૂવી ઇન આઉટ. પછી બીઈંગ ઉમેર્યું, ફરીથી વોચ આવ્યું એનું વોચ ડ. પછી બાય અને વી નું અસ, તો ધ કોમેડી મૂવી વોજ બીઈંગ વોચ ડ બાય અસ. છેલ્લે વેર વી ડુઈંગ ધ રાઈટ થિંગ. હવે અહીંયા આપણે જવાબની શરૂઆત ટુ બી ના ક્રિયાપદથી કરવાની છે, એટલે વાક્યમાં પહેલા કર્મ તપાસી લેવું કે કર્મ એક વચનમાં છે કે બહુવચનમાં, એ પ્રમાણે આપણે ટુ બી નું ક્રિયાપદ મૂકી શકીએ. તો ધ રાઈટ થિંગ એટલે કે એક વચનમાં કર્મ છે, એટલે અહીંયા જુઓ જવાબમાં આવ્યું પેલા વોચ, પછી કર્મ આવ્યું ધ રાઈટ થિંગ, પછી બીઈંગ ઉમેર્યું, પછી ડુઈંગમાંથી આઈએનજી કાઢી નાખો એટલે મૂળરૂપ વધુ ડુ એનું ભૂતકૃદંત ડન, પછી મૂકું બાય અને કરતા વી કરતા છે એનું થઈ ગયું અસ, છેલ્લે પ્રશ્નાર્થી. તો આ રીતે સાદા સોરી ચાલુ ભૂતકાળના પેરેગ્રાફને પેસિવમાં બદલી શકાય. વિદ્યાર્થી મિત્રો, આગળના ટેન્સના જે પેરેગ્રાફ છે તેની ચર્ચા આપણે નેક્સ્ટ વિડીયોમાં કરીશું. થેન્ક યુ વેરી મચ.